નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે દુધરેજ પાસે આવેલ વડવાળા મંદિરના મહંત શ્રી કનિરામ બાપુ. કનિરામજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. કનિરામજી, રબારી સમાજ એક નામ એક છત હેઠળ માથું નમાવે છે. આમ કહેવાય કે રબારી સમાજનો હોય ને જે એ માથું ઊંચો રાખીને હાલતો હોય, પણ આ એક જગ્યા છે, આ ગાદી છે જે આવીને પગે પડતો હોય છે, આશીર્વાદ માગતો હોય છે. વડવાળા ગાદી આ જે મંદિર છે, અનેકો રબારી સમાજના ભરવાડ સમાજના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. ઘણી અલગ અલગ વાતો આ મંદિર વિશે સાંભળેલી છે, આ સ્થાનક વિશે સાંભળેલી છે. ખરેખર આ સ્થાનકની સ્થાપના ક્યારે થઈ અને કઈ રીતે ધીરે 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 એની અંદર બદલાવ આવ્યા, વિકાસ થયો, એની વાતો જાણવી છે. દુધરેજ વડવાળા મંદિર અખિલ ભારત રબારી સમાજનું ધર્મગુરુ ગાદી. 1600 ની અંદર આ સ્થાનની સ્થાપના થયેલી છે. તેના આદ્ય પુરુષ ષષ્ઠ પ્રમુખ સ્વામી મહારાજ, જેને એ સ્થાન ઉપર 12 વર્ષ સુધી ભજન કર્યું, જ્યારે ચાર ધામની યાત્રાએ જ ગયા અને અયોધ્યા સરજુ કિનારેથી એક વડવાઈનું દાંતણ કાપ્યું. એ દાંતણ 100 મહિના સુધી રાખ્યું, ચૂકું દાંતણ. એમાંથી સાણસમાં આવ્યા, સાણસમાંથી પછી ચતુર્માસ કરી એક લાધા નામના રબારીને ત્યાં એક ચતુર્માસ 4.5 મહિના કરી. જ્યારે ત્યાંથી રજા લે છે, દાદા ભગતે કીધું, બાપુ એ ગા દઉં તમે દૂધ પી દાદા. તો બાપુએ કીધું, ભાઈ દો. તો ગા જે દૂધણી હતી દવા ગયા, એને એક સામે ઊભી કે બાપુ કુંવારું વળકું છે તો એને દો. ઓકે, એને દોયું એટલે દૂધ આવ્યું અને બંને સંતોએ દૂધ પીધું, જેને નામ ષષ્ઠબ્રહ્મ સ્વામી મહારાજ, અમરદાસજી મહારાજ, આ બંને ગુરુભાઈ. અને ત્યારે પછી એને કીધું, બાપુ મને દુધરેજ લઈ જાઓ. તેને કીધું, બાપુ દુધરેજ તને લઈ જાય, સારો સમય આવશે ત્યારે. પણ આ ગાનું નામ શું છે? તો ગાનું નામ રાંગણ છે. કે આ બાજુમાં ઉભી નામ કે નામ રૂપણ છે. બરાબર, આ રાંગણને રૂપણ બે લઈને તું દુધરેજ આવજે, દીદી હું બોલાવું તેદી. જ્યાં દુધરેજ આવ્યા, ફાગણ સુદ સૌદશીને રાત્રે, ફાગણ સુદ પૂનમના દિવસે સવારમાં વહેલા 4 વાગે દાંતણ કરતા હતા. દાંતણ કરી અને જ્યાં રબારીની દીકરી જસોદાબાઈની હિરળભાઈ બે દીકરીઓ નીકળી મૈયારા લઈને. મૈયારા એટલે દૂધ માથે બુગણા હિરે ભરીને રેહડા માથે લઈને જતા હતા. આપવા કીધું, બેન અહીં ઉભી રે બાપા. કે શું લઈને જાશ? કે મૈયારું છે દૂધ. તો કે આમાં દૂધ રેડી દે. બાપુ આ તો ખામણું કર્યું, તમે ઝાડું રોપો છો એની અંદર પાણી રેડાય? કે નહીં, આમાં દૂધ રેડાય. લીલો વડેલો શીતલો સાંઈ એવું પ્રગટ વડવાળું હાસ એવું ઝાડ થશે કે લાખોની કરોડોને આશરો મળશે, શ્રદ્ધાનું કેન્દ્ર થશે. દીકરીઓ બને દૂધ રેડ્યું. એ ફાગણ વદ એકમના દિવસે જેના 3 પાન નીકળ્યા અને એ વડના થડીએ આપણા હિન્દુના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રાધાકૃષ્ણ, ભગવાન શ્રી રાધાકૃષ્ણ અને ભગવાન ભોળોનાથ વડ, ત્રણેય દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એની ઉપર રબારીની દીકરી ધજા સેવી ધજા ચડાય, એટલે એ વડની નીચે ઉપર ધજા ચડાવી અને વડના થડીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એટલે વડવાળા દેવ, એટલે વડવાળા અષ્ટદેવ ભગવાન રામ, ભગવાન રાધાકૃષ્ણ રણછોડરાય અને ભગવાન ભોળોનાથ. બાપુ, અહીંયા સીધો સીધો સવાલ એ પૂછવાનું મન થાય કે આપે ઇતિહાસ કીધો કે આજે વડવાળા મંદિર કે જ્યાં દૂધ સિંચ્યું અને વડને ઉછેર્યો, અને કદાચ આ કલ્પનામાં પણ ના આવે, અને કદાચ આ જે વસ્તુ છે, આ જે સિદ્ધહસ્ત લોકો છે કે જે લોકોમાં આવી દ્રષ્ટિ હતી અને એ દ્રષ્ટિને કારણે જ આજ આટલા વર્ષો પછી પણ લોકો ત્યાં નમન કરતા હોય છે, આપનો પ્રવેશ કઈ રીતે થયો આ મંદિરમાં? આ મંદિરની અંદર અમારા પૂર્વ આશ્રમનું મારું અમરેલી જિલ્લો, સાવરકુંડલા તાલુકો અને ભોકરવા ગામ રબારી સમાજમાં શેલાણા અટક આવે. શેલાણા પરિવારમાં મારો જન્મ. આગલે અમારા પિતાશ્રીની 6 ભાઈઓની માનતા કરી અમારા દાદાજી અને એને પછી ન મૂકવા, ત્યાર પછી મારા પિતાશ્રી કીધું, બાપુ તમારા વચન રાખી જ મારી ઘરે વડવાળો દીકરો આપશે ને એવું દુધરેજ વડવાળાના ચરણે મૂકીશ. ત્યાર પછી નવમી મારો જન્મ થયો. એ જન્મ થયા પછી મને દુધરેજના સંતોને કીધું, ભાઈ મારે ઘરે જે દીકરાનો જન્મ છે એને વડવાળાના સ્થાનમાં મૂકવાનો છું. પછી કલ્યાણદાસ બાપુ જ્યારે ગાદી હતા ને કીધું, બાપુ મેં દીકરો મૂકવા આવીને કદાચ જો આપ રાજી ખુશીથી કહેતા હો ને તો દીકરાના ભારોભાર અમે પૈસા મૂકી દઈએ.
તે કલ્યાણદાસ બાબુ કીધું પૈસા નહીં પણ જે તમે માનતા કરી હોય એને તમારા ચરણે વડવાને મૂકવો પડે. પછી દુધરેજ મને 72 સાલની અંદર મારા આખું કુટુંબે આખું ગામમાં જમાડી, હગુવાલુદને જમાડી અને સારો ધામધૂમથી ઉસવર કર્યું, સારો ઉત્સવ ઉજવી અને દુધરેજ મૂકવા આવ્યા. અને કલ્યાણદાસ બાપુ જ્યારે ગાદી ત્યારે ફાગણ સુદ પૂનમના દિવસે મને વડવાળા મંદિર દુધરેજ અર્પણ કર્યો લાખોની મેદની વસે. અને ત્યાર પછી અષાઢી સુદ પૂનમ આવી ત્યારે મને જન્મ આવ્યો. એટલે જન્મ એટલે મારો નવો જન્મ થયો, દીક્ષા આપ્યા એટલે ગુરુ મહારાજે મને ભેખ ખાય પણ સાધુ બન્યા. ત્યાંથી મારું નામ, મારા પૂર્વાશ્રમમાં મારું નામ હતું કરશનભાઈ વીરાભાઈ ચેલાણા અને મારા ગુરુ મહારાજે મને દીક્ષા આપી છે સંત શ્રી કનિરામ દાસજી ગુરુ શ્રી કલ્યાણ દાસજી, ત્યાં જ મારું નામ પાડવામાં આવ્યું. હા કનિરામજી, આપે વાત કરી કે એક આપના પૂર્વાશ્રમના પિતાના પિતા એમણે એક ટેક લીધી હતી કે અમારા પરિવારનો એક પુત્ર અમે વડવાળા બાપુ, વડવાળા મંદિર આ સ્થાનકમાં અમે અર્પણ કરીશું, પરંતુ થયું નહીં. ત્યારબાદ આપના પૂર્વાશ્રમના પિતાશ્રીએ આપને અર્પણ કર્યા આ વડવાળા મંદિરને. આ જે સમર્પણની અર્પણની ભાવના છે, પરિવારમાંથી કોઈક એક વ્યક્તિને ધર્મ માટે અને સમાજ માટે આપવો, આ વસ્તુ ક્યાંક આજે લુપ્ત થતી ગઈ છે? શ્રદ્ધાને વિશ્વાસ આજે પણ દુધરેજની અંદર 12 મહિને 2-2, 3-3 છોકરા આવે છે. આ દુધરેજમાં 35 છોકરા નાના છે, જેને શેર માટેની ખોટ હોય, જેને સંતાન ન હોય, એ વડવાળાના ચરણે આવીને માગણી કરે બાપા કે વડવાળા તારા ચરણે ક્યાં તું. આ તો ફક્ત એક સમાજની વાત થઈ, હું ઓવરઓલ વાત કરું છું કનિરામ બાબુ, કે ઓવરઓલ ક્યાંક એવું લાગે છે કરું કે હવે મારા પરિવારમાંથી પહેલી વાત તો નાનું કુટુંબ સુખી કુટુંબ, કાં તો એક દીકરો કાં બે દીકરા, એક દીકરો ને એક દીકરી, કાં એક જ દીકરી કાં એક જ દીકરો, આવા સમયે મા બાપ પોતે ક્યાંક એવા સંકુચિત માણસના થઈ ગયા છે ખરા કે એક દીકરો છે મારી પેઢી માટે જ હું એનો ઉપયોગ ન કરું, શું કામ આ ધર્મ કે સમાજ માટે આપું, આવી પણ એક ભાવના ઊભી થતી ગઈ છે ધીરે ધીરે. હાજી, સમાજમાં ભાવના દેશ પ્રત્યે ધર્મ પ્રત્યે તો છે જ, પણ અમુકની મનને કારણ છે, કોઈ પણ મનના કારણ છે, નકર દેશની અંદર એ બી લાગણી તો છે ને, એમાંય માલધારી સમાજની અંદર આ બીજા લોકોમાં લાખોની કરોડોના દાન આપવા પણ વાળા પડ્યા છે, પણ આ રબારી સમાજ એવો છે ને જેને દીકરાને દાન આપી દે છે. આજે દુધરેજ શાખાના મંદિરોની, આ દુધરેજ પરિવારમાંથી મંદિરો 350 જગ્યા એવું છે અને એમાંય માલધારી સમાજની અંદર જે સંસ્થાયું હાલમાં 60-70 જગ્યા એવું છે. રબારી સમાજની જ માને, રબારી સમાજમાં જ જેનું હક ટેલ અને જેનું ગુરુદ્વારો પ્રગણાવાર, પ્રગણાની અંદર એને ગુરુદ્વારો હોય, એનું જે કંઈ માળપાટ, એનું જે ધર્મધન, જે કંઈ કાર્ય કરતા હોય, ધર્મનો પ્રસાર કરતા હોય, એવી આજે 70-75 જગ્યાઓ રબારી સમાજમાં છે. આ સંસ્થામાંથી એટલી અનેક સંસ્થાઓ જગ્યાઓ નીકળેલી, એની પછી એનો પરિવાર જેમ જેમ જિલ્લામાં પ્રગણામાં થતી ગઈ એમ ધર્મના અમિષ્ટી માટે દરેક જિલ્લામાં, દરેક તાલુકાની અંદર અસ્થાનો જે છે, શા માટે કે મારા પુરુષોએ, મહાન પુરુષોએ કર્યું, ભાઈ તાલુકા જિલ્લામાં હુંડામાં જેટલી જગ્યાઓ હોય જેથી કરીને ધર્મનો પ્રસાર કરી શકે, ધર્મની પ્રગતિ કરી શકે, સમાજનો વિકાસ કરી શકે, એના માટે આ સંસ્થાઓ પણ વિકાસ છે. એટલે સમર્પણની ભાવના હજી પણ આપના કહેવા પ્રમાણે માલધારી સમાજમાં હજી અકબંધ છે. અહીંયા રોકીશ, સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ કનિરામ બાપુ સાથેની વાતો અને માલધારી સમાજની વાતો, એક બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. કરનામજી, આપે વાત કરી કે માલધારી સમાજમાં હજી પણ, બ્રેક પર આપણે જે પ્રમાણે વાત થઈ કે માલધારી સમાજમાં હજી પણ એક સમર્પણની ભાવના છે, લોકો સંપત્તિ હોય, દાન દક્ષિણા હોય, સાથે સાથે પરિવારના કોઈક એક વ્યક્તિને પણ ધર્મના અને સમાજના કામમાં આવે એના માટે અર્પણ કરતા અચકાતા નથી. છતાં પણ હજી પણ માલધારી સમાજ અને રબારી સમાજ ઉપર સતત આક્ષેપો પણ થતા રહે છે કે પૈસો આવ્યો છે પણ હજી પણ અમુક બદીઓ દૂર નથી થઈ આ સમાજમાંથી. આપ જેવા જ્યારે ધર્મપ્રચારક, ધર્મગુરુ છો, આપ અંગતપણે શું માનો છો કે હજી પણ માલધારી સમાજ, રબારી સમાજ પૈસે ટકે કદાચ સુખી થઈ ગયો છે
પણ હજી પણ કઈ કઈ એવી ત્રુટીઓ છે જે દૂર કરવી ચોક્કસપણે જરૂરી છે, સમાજના અગ્રણીઓએ બાકીના બધા જ લોકોએ ભેગા મળીને આવી બધીઓ દૂર કરવી જોઈએ. સમાજમાં થોડીક હજી જડતા એટલે અમુક રીત રિવાજો, અમુક વિચારો હજી સમાજની અંદર કન્યા વિકૃત છે, એ થોડીક હજી સમાજમાં મુશ્કેલી છે. સમાજમાં જે અમુક રૂઢિ, અમુક વ્યવહારો હજી આ સમાજમાં પડ્યા છે. એનું કારણ છે સમાજની અંદર સમાજના એકાબીજાના રીતિરિવાજ પ્રમાણે એકાબીજાના વાદવિવાદમાં ના કારણે નથી નીકળતા, બીજું કોઈ કારણ નથી. પણ આપ જેવા ધર્મગુરુ જો ખુલ્લામાં આહવાન કરો કે આ વસ્તુ નહીં કરવી જોઈએ, આ વસ્તુ આપણે આથી છોડી દઈએ. જો આપ દરેક પ્રસંગ હોય છે જ્યારે બધા લોકો હજારો લાખો લોકો જ્યારે આપણી પાસે ભેગા થતા હોય છે, શું એવા સમયે આહવાન ના કરી શકો આપ કે ચાલો આજે આપણે સંકલ્પ લઈએ કે આજથી આપણે આ બધા આનાથી દૂર રહીશું? ભલે વર્ષોથી આપણે એને ચલાવતા આવ્યા છે, આપણે એને માનતા આવ્યા છે, પણ એક ધર્મગુરુ તરીકે આપણે લાગે છે ખરું કે ક્યાંક આવું ઇનિશિયેટિવ કદાચ ભૂતકાળમાં લીધું પણ હશે આપે, પણ હજી પણ સ્ટ્રોંગલી એક નવા 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 વિષય લઈને ક્યાંક આ સમાજને શિક્ષિત થયો છે ધીરે ધીરે. હવે રબારી સમાજ, માલધારી સમાજ ધીરે ધીરે શિક્ષિત થતો ગયો છે. આવા સમયે ધર્મગુરુને માને છે, એમના એક પણ પડેલા બોલને ઉથાપવાની તાકાત, કદાચ હિંમત અથવા તો લાગણીના કારણે નથી કરતો રબારી સમાજનો માણસ, એવા સમયે એક સાચા ધર્મગુરુ તરીકે કનરામજી આપે પણ ક્યાંક એવું લાગે છે કે હજી પણ સંકલ્પો લેવડાવવા જોઈએ જેથી કરીને ત્રુટીઓ એક સાથે સમાજમાંથી નાબૂદ થઈ જાય? જ્યારે જ્યારે જ્યાં જ્યાં સમાજ ભેગો થાય છે, જ્યારે જ્યારે અમને અહીંયા બોલાવે સમયમાં અને સમાજની વસી અમે ધર્મગુરુ રીતે એક સાધુ તરીકે અને એક સમાજના ધર્મ માટે અમે એ જ પ્રસાર કરીએ છીએ. સમાજમાં ખોટી અણશ્રદ્ધા, સમાજમાં ખોટા વેશનો, સમાજમાં ખોટી ઈર્ખાને ભાવ અને સમાજની જ્યાં પ્રગતિ છે એ માટે વિચાર કરો અને સમાજમાં સમૂહ લગ્ન થાય, સમાજની એકતાનું સંગઠન થાય અને સમાજ પ્રગતિને પંથે જાય, એના માટે અમે છેલ્લા 25 વર્ષથી આ પ્રસાર અમારો સારો છે. જ્યાં જ્યાં એમાં ઘણો ફેર પડ્યો છે. વ્યસનો માટે ખરેખર હું 3 વસ્તુ પર બહુ ભાર આપું છું. એક, સમાજમાં ખોટા વ્યસનો દુર્વ્યસનો ન આવે, ગુટકા, પાન, માવા, તમાકુ અથવા કોઈ પણ જે તે વસ્તુ પીવાથી આ શરીરની નુકસાની, આ શરીરમાં ખોટા રોગ ઊભા થાય જેથી કરીને દવાખાના આસરા લેવા પડે છે, પછી એનું આખું ઘર દવાખાનામાં ધોવાઈ જાય છે આ વ્યસનોના કારણે. સમાજમાં ખોટા કન્યા વિક્રહ ન થાય, સમાજમાં ખોટા વિકવાસ બે ભાગ ન પડે, સમાજમાં ખોટી ઈર્ખાને ભાવ ટાટિયા ખેસ ન થાય. આના વિશે હું અતિ સમાજમાં કહું છું કે ભાઈ, સમાજને જો સુખી કરવો હોય, સમાજની પ્રગતિ કરવી હોય અને સમાજને સારો શિક્ષિત કરવો હોય તો આવા વેશનો છોડવા પડશે. અને સમાજના માટે જ્યાં સુધી કહી છે, આજે દુધરેજ વડવાળા મંદિર 5 વર્ષથી કન્યા છાત્રાલય ચલાવે છે, દીકરીઓને ભણાવવા ખાતર આ બધા વ્યસનો દૂર થાય, આ સમાજની જડતા છે એ બંધ થાય, સમાજમાં ખોટી કન્યા વિકૃત બંધ થાય, એના માટે આજે માનો કે અમે હાલ શિક્ષણ દુધરેજ વડવાળા મંદિરની અંદર 42 વર્ષથી કુમાર છાત્રાલય સદગુરુ કુંતીદાસ બાપુ અને સદગુરુ શ્રી કલ્યાણદાસ બાપુ કન્યા છાત્રાલય ચલાવી છે આજની તારીખે. કરિણામજી, આ બધાની સાથે સાથે માલધારી સમાજના લગભગ મહત્તમ લોકો ધીરે 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 આર્થિક રીતે સમૃદ્ધ થયા છે, પણ એની સાથે વર્ષોથી પરંપરાગત રીતે જે ખાસ કામ, એમાં પણ જે પશુધનને સાચવવાનું કામ, કદાચ એ આવડત પણ જીન્સમાં પરંપરાગત રીતે માલધારી સમાજના લોકોને આવી છે કે પશુધનને સાચવવું કઈ રીતે, પશુધનની માવજત કઈ રીતે કરવી, કારણ કે પર્યાવરણ માટે એ પણ ખૂબ જ જરૂરી છે. પણ જેમ જેમ સમૃદ્ધ થાય છે, એમ કદાચ એક સમય હતો કે જ્યારે માલધારી સમાજના ઘરની બહાર ડેલામાં, વંડામાં આમ 15-20 ગાયો, 10-15 ભેંસો એ બધું હોય, એની જગ્યાએ 5-7 ઓડી ને 2-4 BMW આવી ગઈ છે, પશુધન ક્યાંક ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. આ જવાબદારી
ક્યાંક સાથે સાથે સમૃદ્ધ હતાની સાથે સાથે આપણ નિભાવવી જોઈએ ખરી. બરોબર છે. પશુધન તો ખરેખર ગાયું છે, ગાયોની સેવા, કારણ કે વર્ષોથી આ માલધારી સમાજ વર્ષોથી, આજ 5000 વર્ષોથી ગાયોની સેવા કરતો આવ્યો છે. પણ જે શહેરની અંદર સિટીમાં ગયા હોય, આજુબાજુની અંદર બધા માનો કે ઘણીયા વેપારી બધા સાથે રહેતા હોય, એના કારણે આ લોકોને તકલીફના કારણે નથી રાખી શકતા. સિટીમાં ગયા તો માનો અમદાવાદ ગાંધીનગર ઉમલા હોય, હવે આજુબાજુમાં ક્યાંય માલ બાંધે એવું નથી હોતું, તો અમુક રાખે છે, સમૃદ્ધ માણસો થયા છે. એમાંય બધા નથી બોલે, 50% તો રાખે છે, પણ પછી શું કરે, લોકો બહાર જમી લે, હું બહાર તબેલા બનાવે અને ત્યાં બરાબર માલ એનો પશુધનને નભાવવા માટે અને એની માટેના માણસો રાખે. પણ હવે તકલીફ એ થઈ છે કે એના ગોવાળ પોવાળ એની સારવાર કરવાવાળા પૈસા દીધે માણસો નથી મળતા, એના કારણે આ માણસો ઓછા થઈ ગયા છે, એનું કારણ આ બને છે. પણ હજી 50% એવા હાવ નથી બંધ્યા જે સમૃદ્ધ થયા છે, જે સારી રીતે સુખી થયા છે, સારા પ્રોપર્ટી મેળવે છે, સારી રીતે જીવન જીવે છે. પણ એ લોકો કોઈ પણ શહેરથી દૂર બે 5-5, 50-50 કિલોમીટર દૂર રાખી અને ત્યાં તબેલો કરે છે, ગાયો ભેંસો રાખે છે, પશુધનનું પાલન પણ કરે છે, દૂધ પણ પોતાનું એને હજી હાલની તારીખમાં પણ એને માલધારીને હજી બીજું દૂધ, કોઈ કોથળીનું દૂધ કે બીજું દૂધ બહારથી લાવે હજી એને ફાવતું નથી. એટલા માટે ગાય ભેંસ એના પોતાના કોઈ પણ એની જમીન મિલકત હોય ત્યાં રાખી અને ભાવે છે, એવા 50% છે. અને અમે પણ એક જ વાત કરીએ છીએ કે જીવનની અંદર તમે તમારે ગમે એટલા સુખી થાવ, એટલે ગમે એટલા સમૃદ્ધ થાવ, પણ પશુધન 2 ગાયું 5 ગાયું રાખજો, અને જેથી કરીને તમારી પરિવારમાં તમારા છોકરા દીકરી દીકરા ઘરનું દૂધ પીશે ને તો એટલા બધા સરસ સશક્ત એના મગજ થશે, એવા બુદ્ધિશાળી થશે, એવું શરીર સશક્ત રહેશે, જીવનમાં શરીરની કોઈ રોગ નહીં થાય. આ જો ગાયોના દૂધ પીવાથી, ગાયોના દૂધથી, ગાયના ઘીથી, ગાયના શ્વાસથી જીવનમાં સારી સશક્તતા રહેશે અને સારી બુદ્ધિનો વિકાસ થાય છે અને શરીર પણ તંદુરસ્તી રહે છે. આ પ્રસાર અમે હંમેશની માટે કાયમ માટે. કનિરામજી, અહીંયા એક સીધો એક બીજો સવાલ પૂછવાનું મન થાય. આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ માલધારી સમાજ, રબારી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ. આપે વાત કરી બદીઓની, ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાનું આપ કહો છો, કન્યા વિક્રીની વાત કરો છો, સંગઠિત થઈને રહેવાનું, એકબીજા પ્રત્યે દ્વેષ નહીં રાખવાનું, આ 3 મુદ્દા પર આપ ભાર આપો છો. પરંતુ અંધશ્રદ્ધામાંથી હજી પણ આ સમાજ પૂરેપૂરો બહાર નથી આવી શક્યો, શું એ વાત પણ સાચી છે? એટલે અંધશ્રદ્ધા એટલે સાહેબ કેવું માને છે, દેવી દેવતાઓને આ સમાજ વર્ષોથી માનતો આવ્યો છે. આગળ વર્ષો પહેલાં, જે માનો કે 50-150 વર્ષ પહેલાં આ લોકો માલ હાકીને જતા ત્યારે એના માતાજી કુળદેવી હોય, એના હુરાપુરા હોય તો એ હુંડલીમાં રાખતા અને હુંડલી માથા ઉપર જ્યાં વાંઢિયા રહેતા હોય, જ્યાં જે રહે રાત રોકાય ત્યાં મૂકતા હતા. એટલે અણશ્રદ્ધા નથી, પણ એની અંતરની ભાવના શ્રદ્ધા એવી છે કે આપણા વર્ષોથી, આપણા પરંપરાથી આપણી કુળદેવીને માને છે, આપણી માતાજીને માને છે, આપણા ગોગા મહારાજને માને છે, આપણા ઈષ્ટદેવ ભગવાન વડવાળાને માને છે. આ એની અંતરની શ્રદ્ધાની પરંપરા જાળવી રહે. આ જે શ્રદ્ધા છે ને, જે ભૂવાઓ પાસે જે જાય છે ને, એ એક શ્રદ્ધાને વિશ્વાસથી જાય છે અને એનું કામ શ્રદ્ધાને વિશ્વાસથી ગોગા મહારાજ કે માતાજી એના અંતરની ભાવથી, લાગણીથી એનું કામ સિદ્ધ થઈ જાય છે એટલે એની એક શ્રદ્ધા બંધાય છે. હા, એ બરાબર છે. બીમારની મુશ્કેલી પડે છે ત્યારે માનો તો એ ભૂવા પાસે જઈને ભલે પગે લાગ્યા એ જરૂરી છે, પણ અમુક સમય આશરો દવાખાનાનો લેવો પડે એ જરૂરી છે. દવા અને દુવા બે વસ્તુ તો માનું છું, એક દુવા અને એક દવા, આ બેનેથી એનું આવશ્યક કણકો હોય તો પણ એને જીવન દોરી મળી જાય છે. અહીંયા રોકીશ, સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ કનિરામ બાપુ સાથેની વાતો અને માલધારી સમાજની વાતો, એક બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બાપુની વાત આવે ને, કનિરામ બાપુની, એટલે જ્યારે પણ ચૂંટણી આવે એટલે લગભગ પક્ષવાળા બધા કનિરામ બાપુને યાદ કરે છે. સાચું કે ખોટું બાપુ?
કરે છે, પણ અમને અમે સંસ્થા છે ધર્મસ્થાન, એ અમને કોઈ ચૂંટણીનો કોઈ પ્રચાર કરવાનો કોઈ પક્ષનો મને રસ નથી. અમને રસ છે આ દેશનું, આ રાષ્ટ્રનું સારું થાય, દેશની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય અને જે સમાજનો વિકાસ થાય, આ રસ છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય એનું અમને કોઈ અમને કોઈ રસ નથી. પણ હા, દેશના નાગરિક છીએ અમે, આ દેશના નાગરિક છીએ એટલે એક ગૌરવજક વખત છે કે આ સારું, આ દેશની વહીવટ થાય, આ દેશની સારી પ્રગતિ થાય, આ દેશમાં સારી ગરીબાઈ હટે, આ દેશની સારી રાજકીય ક્ષેત્રની અંદર ગરીબ માણસોને મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલી આવતી હોય છે એનું ન્યાય થાય અને સારી એની દેશની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય. ધર્મમાં રાજકારણ ઘણી જગ્યાએની થઈ ગયું છે, થાય છે, એ વાત માન્યા જેવી છે. પણ અમે જે સહી, અમે બહુ રાજકીય ક્ષેત્રની અંદર નથી બહુ ઉતરી શકતા. પણ અમારા તો બધા પક્ષ સરકાર, કોંગ્રેસ હોય કે ભાજપ, કારણ કે અમારો સેવક સમાજ, એ બધો અમારો પરિવાર જે છે, તો માનો કે ભાજપમાં છે અને કોંગ્રેસમાં છે, જો કોંગ્રેસ પર જાય તો ભાજપ કહી જાય, ભાજપ પર જાય તો એવું રાખવું. એટલે અમે સમતોલ રાખીએ છીએ. અમે બધાને આશીર્વાદ, ભગવાનની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, તમારો ઠાકર કામ કરશે. આ એના વડવાના આશીર્વાદ અમારી પાસે, અમારું ફરજ એટલી છે. અમારી પાસે કોઈ પણ પક્ષનો નેતા કે કોઈ પક્ષમાં ટિકિટ લઈને ઉભો રહ્યો હોય, જ્યાં પગે લાવવા આગળ હતી, અમે એક જ કહેવી કે આ ધજાવાળાને પગે લાગો ને એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો ભગવાન તમારું મનની ઈચ્છા પૂરી કરશે. એ આશીર્વાદ દેવાની અમારી ફરજ છે. પછી એના ભાગ્યની કિસ્મતની વાત જુદી છે, એના જ એની એની મહત્ત્વની છે. પણ અમે કોઈ પક્ષકોર ઉભારે કોઈ પક્ષનો પ્રસાર કરવા જાય એ અમારા પાસે નથી. પણ એક ખરું, આજે માનો કે જે કંઈ અમારો સમાજ, સેવક સમાજ કોઈ પણ જગ્યાએ બોલાવે, કોઈ સંમેલન હોય, કોઈ કાર્યક્રમ હોય, એમાં અમને એક બોલાવે છે ધર્મના ગુરુ તરીકે, આશીર્વાદ દેવા પૂરતી. દબાણ તો સમાજ પ્રત્યે તો આવે, પણ અમે ચોખ્ખો હાથ જોડીએ કે ભાઈ અમને આવા રાજકીય ક્ષેત્રમાં ન લઈ જતા. એની અંદર અમારો આજે મારો ધર્મનો ધજા જે ફરકી છે, એની અંદર અમને મુશ્કેલી થાય છે, રાજકીય ક્ષેત્રના માણસોની અંદર મુશ્કેલી થાય છે. પણ અમે અમને એને પ્રેમથી હાથ જોડવી, ભગવાન વડવાળા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખો, તમારો ઈષ્ટ દેવ છે. અને જે સમાજની, અમે તો એક આવો સમાજની સેવા કરજો, રાષ્ટ્ર દેશની સેવા કરજો અને નીતિથી જીવન જીવજો, આટલી અમારી આશીર્વાદ દેવાની ફરજ પડે છે. અને જવું પડે, અમુક સમય જવું પડે, એટલે સમાજને લઈ, રાજકીય ક્ષેત્રને લઈને નહીં કે પક્ષને લઈને જવાનું નથી. અમે જાવીશી સેવક સમાજના અગ્રેસણો, આગેવાનો જ્યારે બોલાવે, અને સી એક ધર્મગુરુની ફરજ પડે છે એટલા પૂરતું. અને એ અમે કંઈક ધર્મના પ્રચાર માટે, કારણ કે સેવક સમાજમાં સંકળાઈ ગયાના કારણે, સેવક સમાજના સાથે સંકળાયેલા એના કારણે, નકર ખરેખર રાજજનો કે ધર્મદંડ પાસે આવવો જરૂરી છે. પણ ધર્મદંડની પાસે સેવક સમાજ કોઈ પણ આવે અને અસંતોષ થાય, એના કારણે અમે માર્ગદર્શન, એટલે ધર્મના માર્ગદર્શન, સમાજના માર્ગદર્શન, દેશ રાષ્ટ્રના માર્ગદર્શન દેવા પૂરતું જ. પણ કોઈ પક્ષને પ્રસાર માટે, કોઈ પક્ષની માટે, કોઈ પક્ષને લાવવા માટે એવો અમે નથી. ઓકે બાપુ, અંતમાં અંતમાં જેટલા લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, આપનો મેસેજ શું છે, એ લોકોને શું શીખ આપવા માગશો? જેટલા પણ લોકો, દર્શકો અત્યારે જોઈ રહ્યા છે, આ લોકોને અંતમાં આપ શું કહેવા માગશો? સેવક સમાજ માટે અમે ધર્મગુરુ તરીકે સેવક સમાજને એ કહેવા માગીએ છીએ, તમે તમારા જીવનની અંદર, તમારા કિસ્મત ભાગ્યમાં સુખ કે સંપત્તિ કીધું, પણ ધર્મને સુક્તાની, ધર્મને મૂકીને ત્યાં હાલતા નહીં, અને નીતિથી જીવન જીવજો, અને એમએસટી માટે, દેશ રાષ્ટ્રને માટે સત્ય જીવજો. તમારા પરિવાર માટે જો સત્ય જો કરવું હોય તો એમએસટી માટે નીતિ અને ન્યાય સુક્તા નહીં, ધર્મ સુક્તા નહીં, જીવનમાં ખોટા બેસને સુક્તા નહીં. અને આજનો યુગ, આજનો સમયની માંગ શું છે,
આજના સમયની એજ્યુકેશનની જરૂર છે, શિક્ષણની. તો અમે પણ એક મારા પરિવારને, મારા સેવક સમાજને એક જ કહેવી છે, એક જ ઉપદેશ કહીએ છીએ કે તમે પેટે પાટા બાંધો, ગમે તેટલું દુઃખ ચૂકવો, પણ તમારા દીકરીને દીકરાને ભણાવો, અને ભણશે તો જ પ્રગતિ, તો જ વિકાસ છે, અને તો જ સુખી સમાજ થશે. થેન્ક યુ વેરી મચ કનિરામજી બાપુ. દર્શક મિત્રો, અતિ ખાસ મુલાકાત કનિરામ બાપુ સાથેની. રબારી સમાજ, માલધારી સમાજ કહેવાતું હતું કે વર્ષોથી, ખાસ કરીને અધર બેકવર્ડ ક્લાસમાં ને અશિક્ષિત વર્ષોથી કહેવાતો આ સમાજ, પરંતુ ધીરે 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 જે પ્રમાણે તે લોકો આર્થિક રીતે અને એની સાથે સાથે શૈક્ષણિક રીતે પણ આગળ વધ્યા છે, તેની પાછળ કનિરામ બાપુ જેવા સંતોનો પણ ખૂબ જ ફાળો છે. આશા રાખીએ કે આ કાર્યક્રમ આપને પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ કનિરામજી બાબુ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. We'll be right back.